हेलो एवरीवन, हाउ आर यू ऑल? ओ फाइन, हाँ બધા મજામાં જ લાગો છો, બરાબર. હવે અત્યાર સુધી આપણે ગુજરાતીમાં સાત પાઠ શીખી ગયા, બરાબર, અને આઠમો પાઠ પણ આપણે શરૂ કરી દીધો છે, બરાબર. આગળના પીરિયડમાં આપણે આઠમા પાઠમાં ઘણું બધું શીખી ગયા, ગીતડું ગાયું, પત્ર લખતા શીખ્યા અને વાર્તા પણ સાંભળી, કઈ બિલ્લીની સવારી, બરાબર ને? હા, અને કારીગરો કયા કયા સાધનો વાપરે છે તે પણ આપણે પ્રવૃત્તિ કરી. તો હવે બાળ મિત્રો, આજે એક આપણે આવું કારીગરોનું જ એક અભિનય ગીત ગાવાનું છે. તમારે ગાવું છે? તમે તૈયાર છો ગાવા માટે? ઓકે, તો તમારી જગ્યા પર ઉભા થઈ જાઓ, આપણે બધા સાથે મળીને એ ગીત ગાઈશું. પહેલા હું ગાઈશ, પછી તમારે ગાવાનું છે. જામ્યો કારીગર નો મેળો, જામ્યો કારીગર નો મેળો, ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભાર ભાઈ, માટી માંથી માટલી નો ઘાટ બનાવે કેવો. જામ્યો કારીગર નો મેળો, જામ્યો કારીગર નો મેળો, લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયા ભાઈ, ઈંટ માટી થી ચણી ચણી ને મહેલ બનાવે કેવો. જામ્યો કારીગર નો મેળો, જામ્યો કારીગર નો મેળો, કરવત વાસલો વીંધણો લઈને આવ્યા સોથાર ભાઈ, કરવત વાસલો વીંધણો લઈને આવ્યા સોથાર ભાઈ, લાકડ કામ કરીને એ તો રંગ ચડાવે કેવો. જામ્યો કારીગર નો મેળો, જામ્યો કારીગર નો મેળો, એરણ ને ધમણ લઈને આવ્યા લોહાર ભાઈ, લોટુ ટીપીને જોતે જોતામાં પલંગ બનાવે કેવો. જામ્યો કારીગર નો મેળો, જામ્યો કારીગર નો મેળો, સોય ટેપ ને સંચો લઈને આવ્યા દરજી ભાઈ, કાપડ કાપી જોતે જોતામાં કોટ બનાવે કેવો. જામ્યો કારીગર નો મેળો, જામ્યો કારીગર નો મેળો, રાપી ને પોલિશ લઈને આવ્યા મોચી ભાઈ, ચામડું કાપી જોતે જોતામાં બૂટ બનાવે કેવો. જામ્યો કારીગર નો મેળો, જામ્યો કારીગર નો મેળો, સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબી ભાઈ, ચોખા કરી કપડા ઇસ્ત્રી કરીને વટ પાડી દેવો. જામ્યો કારીગર નો મેળો, જામ્યો કારીગર નો મેળો, અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લાવ્યા વાળંદ ભાઈ, ફુવારો છાટી બાલ કાપીને વટ પડી તે કેવો. જામ્યો કારીગર નો મેળો, જામ્યો કારીગર નો મેળો, જામ્યો કારીગર નો મેળો, જામ્યો કારીગર નો મેળો. તો ફ્રેન્ડ્સ, ગીત ગાવાની મજા આવી ને? કઈ ગીત અલગ જ હતું, હને? જામ્યો કારીગર નો મેળો, બરાબર. આ બધા કારીગરો નો મેળો જામ્યો હતો અને મેળામાં બધા પોતપોતાના સાધનો લઈને પોતાનું કામ કરતા હતા, બરાબર ને? તો આ ગીતમાં ઘણા બધા કારીગરો આવી ગયા. તો હવે આજે આપણે કારીગરો વિશે જાણવાનું છે, એ કારીગર શું કામ કરે છે અને કયા સાધનોનો ઉપયોગ કરે છે. તો તમે અહીં જોઈ શકો છો, બોર્ડ પર કારીગરો અને તેના સાધનો લખ્યા છે, બરાબર. આ બધા કારીગરોના નામ છે, કુંભાર, કડિયો, સુથાર, લુહાર, દરજી, મોચી, ધોબી અને વાળંદ, બરાબર. હવે તે કયા સાધનોનો ઉપયોગ કરે છે તે આપણે અહીં બાજુમાં લખવાનું છે, બરાબર. પણ એ પહેલા તમારે મને કહેવાનું છે કે આ કારીગરો શું કામ કરે છે. ઓકે, તો મને કહેશો કુંભાર શું કામ કરે છે? હા હા બોલો. હા, માટી માંથી વિવિધ વાસણો બનાવે છે, બરાબર ને?
ઓકે ચલો પછી કડિયા ભાઈ શું કરે કડિયો શું કરે હા મકાન ચણે બરાબર ઈટ રેતી કપચી માંથી મોટી મોટી ઈમારતો બનાવે મકાન ચણે ત્યારબાદ સુથાર સુથાર શું કામ કરે હા લાકડામાંથી વિવિધ ફર્નિચર બનાવે બરાબર ને તમારા ઘરે પણ વિવિધ ફર્નિચર હશે બારી બારણા આ બધું કોણ બનાવે છે સુથાર ત્યારબાદ છે લુહાર લુહાર ભાઈ શું કરે હા લોઢો ટીપીને લોખંડમાંથી નવી નવી વસ્તુઓ બનાવે પલંગ બનાવે પછી તમારા ઘરની બારીની જે ગ્રીલ હોય તે શેમાંથી બનેલી હોય લોખંડમાંથી આ બધી લોખંડની વસ્તુઓ કોણ બનાવે લુહાર ભાઈ ત્યારબાદ દરજી હવે તો તમને લાગે છે કે આ તો ખબર પડી ગઈ છે દરજી શું કરે હા કપડા સીવે બરાબર ત્યારબાદ છે મોચી મોચી પણ સીવવાનું જ કામ કરે છે મોચી કપડા સીવે હા સાચી વાત મોચી કપડા ના સીવે મોચી શું કરે ચામડામાંથી વિવિધ બૂટ ચંપલ બનાવે બરાબર ત્યારબાદ છે ધોબી ધોબી શું કરે કપડા ધોવે અને ઇસ્ત્રી કરે અને ત્યારબાદ છે વાળન તમે વાળ કપાવવા જાઓ છો ને કોની પાસે જાઓ છો વાળન પાસે બરાબર તો આ બધા કારીગરોનો શું શું વ્યવસાય છે તેઓ શું કરે છે તે આપણે જોયું હવે આપણે તેના સાધનો પર જઈએ ચલો હવે મને તમારે કહેવાનું છે કુંભારનું સાધન શું છે આપણે જામ્યો કારીગરનો મેળોમાં આપણે આવી ગયું ને હા તો શું છે કુંભારનું સાધન શું છે ચાકડો અને ટોપલો તો અહીં લખીશું આ ચાકડો અને ટોપલો કોનું સાધન છે કુંભારનું બરાબર ત્યારબાદ છે કડિયો કડિયાનું સાધન શું છે લેલું અને ઓળંબો શું છે લેલું અને ઓળંબો ચાલો હવે આવ્યા સુથારભાઈ સુથારભાઈ ના સાધનો શું છે હા કરવત વાંસલો અને વીંધણું ઓકે ત્યારબાદ છે લુહાર લુહારના સાધનો કયા છે કોણ કહેશે હા એરણ અને દમણ ત્યારબાદ દરજી દરજીનું શું હોય હા કપડા સીવવાનો સંચો સોય અને ટેપ જેનાથી તે આપણું માપ લે છે તો સોય ટેપ અને સંચો ત્યારબાદ છે મોચી મોચીનું સાધન શું છે રાપી અને પોલિશ ઓકે ત્યારબાદ છે ધોબી ધોબી કપડા ધોવા માટે શેનો ઉપયોગ કરે સાબુ પાવડર અને કપડા ધોવાઈ જાય સુકાઈને પછી તે શું કરે છે ઇસ્ત્રી કરે છે તો બરાબર તો ધોબીનું ઓજાર એટલે કે સાધન શું આવશે સાબુ પાવડર અને ઇસ્ત્રી ચલો ત્યારબાદ છેલ્લું છે વાળન તો વાળનનું સાધન શું આવશે અસ્ત્રો કાતર ફુવારો અને કાંસકો બરાબર
ફ્રેન્ડ્સ, આ હતા બધા કારીગરો અને આ હતા તેના સાધનો. હવે આ કારીગરોના સાધનો આપણે જોવાના છે, બરાબર? અત્યારે આપણે તેના નામ જોયા, હવે તે કારીગરોના સાધનો આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો આ સાધન છે, બરાબર? કયા કારીગરનું સાધન છે? સુથાર, બરાબર? અને આ સાધનનું નામ શું છે? કરવત. આ સાધન છે કુંભારનું, અને આ સાધનનું નામ શું છે? ચાકડો. બાળમિત્રો, આ શું દેખાય છે? હા, કપડાં સીવવાનો સંચો. તો આ કોણ વાપરે છે? દરજીભાઈ. બાળમિત્રો, આ સાધન કોનું હશે? અને કઈ ચપ્પુ જેવું દેખાય છે. હા, વાળંદનું. અને આ સાધનનું નામ શું છે? અસ્ત્રો. અને આ સાબુ અને ધોકો કોણ વાપરે? ધોબી. તો આ ધોબીનું સાધન છે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આપણે કારીગરોનો મેળો ગીત ગાયું, કારીગરો વિશે જાણ્યા અને તેના સાધનો પણ જોયા, બરાબર? તો હવે તમારે તમારું હોમવર્ક કરવાનું છે. શું કરવાનું છે? હા, કારીગરો અને તેમના સાધનો તમારે તમારી નોટબુકમાં લખવાના છે, બરાબર? તો તમે લખશો ને? તો હવે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.